गुड मॉर्निंग। नवयुग विद्यालय यूट्यूब चैनल में आप सबनों फरी एक बार हार्दिक स्वागत है। मित्रों, आपने जो बात करी थी टेक्निकल सुधारा ने लास्ट विडियो में, जे टेक्निकल सुधारा एट्ले कि आप बात कर चूक्या था कि जेमा ट्रेक्टर आयु पछी जे रासायणिक खातरो आया जम के यूरिया है, बराबर डीएनपी है, बराबर आवा जे खातरो आया था, ये पछी जे बात करी हळ जे आयु, अपने जे जूनी पुरानी पद्धति जे साधनों था एनी जगह नवा साधनों आया। ये उपरांत आप बात करी थी कि भाई जो नवी नवी एप्लिकेशनों जो डीडी किसान चैनल है, एसएमएस द्वारा कॉल सेंटर खेडूत माटे खोलेलू है, एटले आ बधा जे छे ए टेक्निकली केवा सुधारा जे आव्या छे अत्यारे हाल। हवे जे जे आपणे जोवाना छे जे सुधारा आव्या छे ए संस्थाकीय संस्थाओ द्वारा कया कया सुधारा आवेला छे ए आपणे सुधारा अहींया जोवाना छे। तो पहेलो आपणे जे वात करीशुं संस्थाकीय सुधारा। संस्थाकीय सुधारा में जो कि भाई भारत में जमीन मालिकी खेत धिराण और खेत पैदाश वेचाण अंगे थे सुधारा संस्थागत सुधारा गणाय छे। कया कया जे सुधारा जेने संस्थागत कहवाय? तो जो भारत में जमीन की मालिकी जे छे, खेत धिराण छे, खेत पैदाश वेचाण अंगेना सुधारा जे बधु सुधारा थया छे ए संस्थाकीय सुधारा छे। एमां जे पहेलुं जे छे कि भाई सरकारे जमीनदारी प्रथा नाबूद करी खेडूतनुं शोषण अटकाव्युं। એટલે ભાઈ કે જમીનદારી જે પ્રથા હતી કે ભાઈ જમીનદાર પાસે ઘણી બધી જે જમીન હોય તો ખેડૂતે માત્ર એમાં ખાલી ખેતી કરવાની હોય છે, તો એ પ્રથા જે છે એ નાબૂદ કરી અને જે છે એ નવો એક કાયદો જે લાવેલા છે, જે વાત કરી કે ભાઈ ખેડે તેની જમીન। આ એક જે લાવતા જમીનદારી પ્રથા જે નાબૂદ થઈ છે द्वारा जो खेड़े तेने जमीन ना कायदा द्वारा खेड़ना ने जमीन मालिकी ना हक्को आप्या छे। अहींया बे कायदा एक साथे हता, रहे तेनु मकान, खेड़े तेनी जमीन, बरोबर, ए पण आपणे आपेलो हतो। अहींया जो खेड़े तेनी जमीन, हवे आमां शुं फायदो थाय? खेडूत जो सळंग पांच वर्ष जे सळंग खेती करतो होय एक ज खेतर में, तो ए जमीन जे जमीन छे एनो मालिकी नो हक जे छे ए खेडूत ने आपवामां आवशे, जमीनदार ने नहीं। जमीनदार ने मान लो कि कोई जमीनदार छे एनी पासे 500 કે 1000 વીઘા જમીન હોય, તો હવે એ સ્વાભાવિક છે કે એ ખેતી કરવાનો નથી, એમાં જે ખેડૂતો કામ કરવાના છે એ ખેડૂતોને એનો હક આપી દીધો, એટલે જે ખેડૂતોનું શોષણ થતું હતું એ શોષણ અટક્યું। બીજું, જો જમીન ટોચ મર્યાદા કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરેલ છે। જો એક બીજો જે કાયદો છે જમીન ટોચ મર્યાદા કાયદો છે, જમીન ટોચ મર્યાદા, એના દ્વારા જે ઘણી બધી જમીન જો જમીનદાર પાસે રહેતી હોય તો એ જે લિમિટેડ જે અસમાનતા થાય કે ભાઈ એક બાજુ 1000 વીઘા જમીન હોય, એક બાજુ 5 વીઘા જમીન હોય, તો એ જે આવકની જે જમીનની જે અસમાનતા છે એ દૂર કરવામાં આવી એમ। ત્રીજું જે છે જે સંસ્થાકીય સુધારા છે એમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે ધિરાણ આપવામાં આવે છે। ખાસ ધ્યાન રાખજો, જે કિસાન ક્રેડિટ કાર્ડ છે, કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરાંત બીજું જે વાત કરી કે બીજો કૃષિ ધિરાણ જે બેંકો દ્વારા શું આપે છે? ધિરાણ આપવામાં આવે છે, બરાબર, જેથી એમને ફાયદો થાય। ત્રીજું જે છે, સરકાર જે છે બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓની જે ખરીદી માટે શું આપે છે? સબસિડીની આર્થિક મદદ કરે છે। ભાઈ બિયારણ ખરીદવા માટે શું કરે છે? એ બિયારણ માટે એ સબસિડીની સહાય કરે છે, સબસિડી કે આર્થિક સહાય આપે છે, બરાબર, આજે સરકાર દ્વારા એ અત્યારે હાલ પણ એ રનિંગમાં છે। ત્રીજું જે છે આગળનું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા, કઈ યોજના છે? પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એને આપણે પ્રધાનમંત્રી પાક વીમા યોજના, બરોબર, દ્વારા જો ખેડૂતોને ખેતી પાકનો વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં છે, વીમાકીય રક્ષણ એટલે કે આમાં કઈ પ્રકારનું જે રક્ષણ મળે કે ભાઈ માની લો કે અતિશય વરસાદ પડી જાય કે વરસાદ ના પડે તો પણ એમને જે આ વીમા કવચ દ્વારા શું આપે છે? એમની જે આવક છે એ મળી રહે છે। જો આ જે વસ્તુ છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે નિષ્ફળ જાય પાક ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે, બરાબર। આગળ જે છે કે ભાઈ માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના જે વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા બનાવી છે,
एक तो खास ध्यान रखो, मार्केट यार्ड में जे छे खेत पैदाश ने जे वेचाण माटे खुली हराजी जे छे, खुली हराजी जेनाथी एने जे सारा एवा भाव पण मळी रहे एटला माटे थईने। छेलू जे छे के भाई जो खेडूतोने खेत पैदाशोना पोषणक्षम भाव मळी रहे ते माटे, એટલે કે ભાઈ સારા એવા ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ છે, પછી સહકારી ધોરણે ગોદામો છે, શીતગૃહો છે, પરિવહન છે અને સંદેશાવ્યવહારની સુવિધા પણ પાડવામાં આવે છે। આ બધું જે છે એ સરકાર દ્વારા એમને કામ કરવામાં આવે છે। એ ઉપરાંત જો ખેડૂતો જે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે, જો ખાસ ધ્યાન રાખજો ટેકાના ભાવે જે છે એ પણ તમારે જરૂરી છે ભાઈ કે મુદ્દો એ લખવો જ પડશે, ટેકાના ભાવે। જો ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નીચેની સંસ્થાઓ કાર્યરત છે। ટેકાના ભાવે એટલે કે જો બજારમાં માની લો કે ભાઈ બજાર ભાવ જે છે ઘઉંનો એક જે એક મણ છે, એક મણનો ભાવ જે છે બજારમાં 300 રૂપિયા છે માત્ર, બરોબર, તો એ 300 રૂપિયા જે ખેડૂતને ના પોસાતા હોય તો સરકારે જે છે એ શું કરેલું છે ટેકાના ભાવ, ટેકાના ભાવ એટલે મેક્સિમમ જે મિનિમમ ભાવ જે છે એ નક્કી કરી રાખ્યા હોય કે ભાઈ અહીંયા જે તમે વેચશો તો 450 રૂપિયા તમને મળશે એક મણના। બજારમાં ભાવ શું ચાલે છે 300, અહીંયા શું ચાલે છે 450, એટલે જે સરકારે નક્કી કરેલું છે કે ભાઈ બજારમાં ગમે તે ભાવ ચાલતા હોય જો ત્યાં ઓછા ભાવ હોય તો એ અહીંયા આપી શકે છે, બરોબર, અહીંયા ના આપવા હોય અહીંયા જો જે 500 રૂપિયા ચાલતા હોય તો એ બજારમાં પણ આપી શકે છે, પણ એટલે મિનિમમ જે ભાવ છે એ ટેકાના ભાવ જે છે એ સરકારે નક્કી કરેલા રાખેલા છે। અને એ માટે જે મેં તમને વાત કરી બે સંસ્થાઓ કાર્યરત છે, એકમાં જે છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી જે વિપણન સંઘ છે, બરાબર, એટલે કે ભાઈ નેશનલ એગ્રીકલ્ચર જે કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન છે, બરાબર, અને બીજી જે સંસ્થા છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ છે, અને ત્રીજી નંબરની જે છે એ જે ડેરી વિકાસ સાથે છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, બરાબર, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB જે આપણે કહીએ છીએ એના ફૂલ ફોર્મ તમને પૂછાઈ શકે એવા છે। એટલે ખાસ આમાં ધ્યાન રાખજો જે મુદ્દાઓ મેં ટેકાવ્યા છે એ મુદ્દાઓ તમારે આમાં ઉતારવાના છે, બરાબર। એક તો આપણે શું વાત કરી ભાઈ ખેડૂતની જમીનનો હક અપાવ્યો, પછી જમીનના જે ટોચ મર્યાદા છે એને નાબૂદ કરી, પછી જો કિસાન ક્રેડિટ કાર્ડ જેવા બેંકોની સહાય કરે છે, બિયારણ માટે એ સબસિડી આપે છે, પછી વાત કરી જે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા જે વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે, ખુલ્લી હરાજી છે, અને ટેકાના ભાવ, ટેકાના ભાવ એટલે મેં તમને સમજાવ્યું કે ભાઈ મિનિમમ આટલા ભાવ તો આ જગ્યાએ વેચો એટલે એમને મળી જ રહે। હવે જે બીજી જે વાત કરી છે કે ભાઈ મુદ્દો આપણી પાસે છે એ હરિયાળી ક્રાંતિ છે, ઓગણીસો 1960માં હરિયાળી ક્રાંતિની જે આપણે શરૂઆત ગણી છે, બરાબર, આપણા દેશમાં ઈસવીસન 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ, કયા ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે જે છે એ ક્યારે 1960માં કૃષિ ક્ષેત્રે, ખાસ ધ્યાન રાખજો। બરોબર, તે પહેલા એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત હતી, એટલે કે ભાઈ હરિયાળી ક્રાંતિની જે શરૂઆત ન થઈ હતી ત્યારે દેશમાં અનાજની અછત હતી, પ્રવર્તી હતી, બરોબર, એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી, જો હરિયાળી ક્રાંતિ ના આવી ત્યારે આપણે કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણે અનાજની શું કરવી પડતી હતી, અનાજની આયાત, એટલે બહારથી આપણે મંગાવવું પડતું હતું અનાજને, બરોબર, એ પછી જો આવી જે પરાવલંબી પરિસ્થિતિમાં સામે દેશ ઝઝૂમતો હતો, બરોબર, જ્યારે હરિયાળી ક્રાંતિ આવી હતી નહીં ત્યારે, પછી જો કે હરિયાળી ક્રાંતિ જ્યારે આવી એ પછીના જે છે તો એમાં કયા કયા સુધારાઓ થયા, એમાં ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જો કે જ્યારે હરિયાળી ક્રાંતિ આવી પછી, બરાબર, બિયારણની જે સુધારેલી જાતો, બરાબર, પછી રાસાયણિક ખાતરો છે, બરાબર, એનો જે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ એ જે બિયારણ સારા એવા બિયારણ જે એની જાત સારી હોય એ બિયારણને આપણે જમીનમાં ઉગાડવું, દેશના ખેડૂતોને જે પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, વીજળી પણ આપણે વ્યાપક પ્રમાણમાં આપે છે, જે વાત કરી કે 24 કલાક જે આપણે વીજળી આપીએ છીએ એ અગાઉના આપણે 17મા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી કે જે જે 24/7 જે આપણે વાત કરી હતી કે વીજળી જે છે ગામડાઓમાં વિના અવરોધે આપણે આપવામાં આવશે, બરાબર, પછી જો સિંચાઈની સવલતોમાં જે સુધારા થયા વગેરે પરિબળો જે છે કૃષિ ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને આપણે શું કહીએ છીએ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે તમને પ્રશ્ન પૂછાય હરિયાળી ક્રાંતિ એટલે શું,
જો તમને પૂછાય તો તમે લખી શકો કે ભાઈ બિયારણની જે સુધારેલી જાતો છે, રાસાયણિક ખાતરનો જે વધેલો ઉપયોગ છે, દેશના ખેડૂતોનો જે પ્રચંડ પુરુષાર્થ છે, વીજ વિતરણની જે વ્યાપક વ્યવસ્થા છે, સિંચાઈની સવલતોમાં જે સુધારો કરવામાં આવેલો, અને આ બધા સુધારા થકી કૃષિ ક્ષેત્રમાં જે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને આપણે હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એને જે ગ્રીન રિવોલ્યુશન પણ કહેવામાં આવે છે. આગળ જો હરિયાળી ક્રાંતિના મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. હરિયાળી ક્રાંતિનો જે મુખ્ય હેતુ હતો એ કૃષિ ઉપજ જે છે, કૃષિ પેદાશોમાં ઉપજમાં વધારો, આ એનો મુખ્ય હેતુ છે. બરાબર, પછી જો કે વાત કરીએ ભાઈ ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા આવ્યા છે અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી છે. આગળ જો હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. કયા કયા પાકમાં જે હરિયાળી ક્રાંતિ આવવાથી જે વિક્રમજનક ઉત્પાદન થયું તો એ છે ઘઉં, બીજું છે ડાંગર. ડાંગરના પાકમાં ઉત્પાદનમાં એટલે કે વિક્રમજનક વધારો. બરાબર, એમાં જે સૌથી વધારે ઉત્પાદન જે આ બે પાકોનું થયું છે. બરાબર, પછી જોઈએ કે દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજના પર્યાપ્ત ભંડારો છે. જે શરૂઆતના મેં વાત કરી કે 1960 પહેલાં આપણે જે છે એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણે આયાત કરવી પડતી હતી, એ આજે અનાજના જે ભંડારો ભર્યા છે કે ભાઈ એમ કહી શકાય કે ભાઈ 5-7 વર્ષ સુધી વરસાદ ના પડે તો પણ આપણે અનાજ ખૂટે એમ નથી, એટલા આપણે અનાજો ભંડારો ભર્યા છે. એ શેના કારણે થયું છે, એ જે વાત કરી હરિયાળી ક્રાંતિના પ્રભાવે. બરાબર, હવે જો કે વાત કરી કે ભાઈ એક સમયે ભારતમાં દુષ્કાળ સમયે જે અનુભવાતા પ્રકોપો હતા, હરિયાળી ક્રાંતિ પછીના જે ખાસ અસર જોવા મળી નથી. જ્યારથી હરિયાળી ક્રાંતિ આવી છે પછી દુષ્કાળ પડે તો 1-2 વર્ષ આપણે આરામથી એ નીકાળી શકીએ છીએ. એમ અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો જે સરળતાથી આપણે સામનો કરી શકીએ છીએ. પછી જો અન્ન ક્ષેત્રે જે છે સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિનું સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ છે. બરાબર, કે ભાઈ અનાજના જે ક્ષેત્ર છે અન્ન ક્ષેત્રે જે વાત કરી કે સ્વાવલંબન, આપણે હવે શું બની ગયા છીએ, સ્વાવલંબન, જેના કારણે આપણે જે આયાત કરવું પડતું હતું એ હવે આપણે કોઈની પાસેથી આયાત કરવું પડતું નથી. બરાબર, આજના રોકડિયા પાકોનું જે વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન જે થતાં જમીનની જે ફળદ્રુપતા ઘટી અને વિશ્વના દેશોએ શું કર્યું છે, કૃષિ અને જે ઉન્નત ટેકનોલોજીના ઉપયોગના કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે હજી બીજી હરિયાળી ક્રાંતિની જરૂર પડશે. બરાબર, આ જે છે એ બીજો મુદ્દો આપણો થઈ ગયો. એમાં તમારે આટલા મુદ્દા ખાસ તમારે ધ્યાનમાં લેવાના છે. હરિયાળી ક્રાંતિમાં હરિયાળી ક્રાંતિ કોને કહેવાય, એના દ્વારા કયા કયા જે પરિવર્તનો આવ્યા 1960 પછી અને પહેલાં શું પરિસ્થિતિ હતી એને તમે કમ્પેર કરો, એટલે આ પણ તમારે તૈયાર થઈ જાય. હવે જે આપણે જોવાનું છે કે ભાઈ ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન શું છે. ભાઈ આપણે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ એમાં જે ભારતનું જે અર્થકરણ છે, બરાબર, ઇકોનોમીમાં આપણું જે કૃષિનું યોગદાન શું છે. તો પહેલું જે યોગદાન છે તે જો કે ભાઈ દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કે ભાઈ જો એ ભાઈ અર્થકરણમાં કૃષિ યોગદાન તો એમાં આપણે જોવાનું છે, પહેલું તો એક તો 50% લોકોને શું કરે છે, લોકોને રોજગાર. બરાબર, એ તો રોજગારી પૂરી પાડે છે. બીજી વસ્તુ એ જોવાની છે કે જો કૃષિ ક્ષેત્રે દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ એટલે કે જીડીપી એને આપણે શું કહી શકીએ, ગ્રોસ, તમારે લખવું હોય તમે લખી શકો છો, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે ભાઈ ઘરેલું વપરાશની વસ્તુઓ. બરાબર, એ જે છે એ આપણે 17% જે વાત કરીએ તો કે ભાઈ એમાં રહેલો છે. બરાબર, ઘરેલું જે વપરાશની વસ્તુઓ છે એમાં 17% જે કૃષિનું રહેલું છે.
એ ઉપરાંત આપણે જોવાનું છે કે જો ભારતની મહત્વની જે કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટેકા વગેરે છે, અને તેની નિકાસમાં જે આપણને શું મળે છે, વિદેશી હુંડિયામણ પણ મળે છે, વિદેશી પૈસા આપણે જે કહીએ છીએ, વિદેશી પૈસા પણ જે મળે છે, આપણે જે કૃષિ પેદાશો ઉત્પન્ન કરીએ છીએ એનું જે આપણે શું કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, એના જે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી પૈસા પણ આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. આગળ જુઓ કે ભાઈ ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વ બજારમાં ભારત બીજા સ્થાને છે. ખેત પેદાશના ઉત્પાદનમાં જો ખાસ કરીને ધ્યાન રાખજો, વિશ્વમાં કયામાં નંબર છે, વિશ્વમાં બીજું સ્થાન છે, બીજું સ્થાન. એટલે આ બધી જે છે એ અગત્યની વસ્તુ છે, આપણે લખવાની છે. સુતરાઉ કાપડ છે, ખાંડ છે, કાગળ છે, તેલ છે, ઉદ્યોગ છે. બરાબર. એ ઉપરાંત આપણે જે કાચો માલ પણ જે ખેતીમાંથી જ આપણને મળે છે. કૃષિ ભારતના લોકોનો ખોરાક પણ પૂરો પાડે છે. એ પણ ખાસ ધ્યાન રાખજો, કૃષિ જે છે એ ભારતનો જે ખોરાક પણ પૂરો પાડે છે, ખોરાક પૂરો પાડે છે, એ પણ ધ્યાન રાખજો. હવે જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદને અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. એટલે કે જેવો આપણો દેખાવ રહેવો જોઈએ એ દેખાવ રહ્યો નથી. કેમ? એમ કે વરસાદની અનિશ્ચિતતા છે. બરાબર. અને જો અનિયમિતતા છે. ઉપરાંત આપણે વાત કરી કે ભાઈ જે સિંચાઈની અલ્પ સગવડતાઓના કારણે પણ આજે વિશ્વ બજારમાં આપણે જે સાતત્યપૂર્ણ દેખાવ કરવો જોઈએ એ કરી શક્યા નથી. હવે જે આગળનો મુદ્દો જે છે એ અનાજ સંરક્ષણનો છે. અનાજ સંરક્ષણ ખાસ ધ્યાન રાખજો, આ પણ મુદ્દો આપણા માટે મહત્વનો રહેશે. અનાજ સંરક્ષણ, જો આજે કોઈ પણ દેશ માટે અનાજ સુરક્ષા જરૂરી છે. બરાબર. અનાજની સુરક્ષા કરવી જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજ જે અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય, તો એક તો અનાજની માંગ વધતી જતી હોય અને મોટા પાયે જો એની આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જે છે એ જોખમમાં મુકાઈ શકે. કેમ? કેમ કે અનાજની જો માંગ જે છે એ મોટા પાયે જે વધતી જાય અને એની આયાત આપણે કરવી પડતી હોય, કેમ કે આપણે ઉત્પાદન ના કરી શકતા હોય, તો એ જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબન બન્યા છીએ, આપણે અગાઉમાં વાત કરી છે. બરાબર. અનાજના ઉત્પાદનમાં વધારા સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. હવે જો આમાં અનાજનું જો આપણે જે વાત કરી કે ભાઈ જે ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ આવી પછી એ વધારો થયો છે, પણ સાથે સાથે આપણે વસ્તી પણ એટલી ને એટલી વધી છે. 1951 જે આપણને આપેલી છે કે ભાઈ વસ્તી જે છે આશરે 36 કરોડની હતી. બરાબર. એ આપણે જોઈએ તો અત્યારે હાલ કે ભાઈ 125 આમાં આપેલી છે. બરાબર. 125 થઈ ગઈ છે 2020માં, એમ તો જોવા જઈએ તો 130 કરોડ પણ છે. બરાબર. એટલે એ પણ ધ્યાન રાખજો, સામે આપણે અનાજ વધ્યું તો આ બધું શું થયા છે, લોકો પણ વધ્યા છે, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું. તેથી અનાજની માંગને પણ જે વધી છે, તેમ છતાં આપણે વાત કરી કે આપણા દેશમાં છેલ્લા 5 વર્ષમાં અનાજનું જે ઉત્પાદન વધ્યું છે એ 1951માં ભારતમાં 51 કરોડ ટન જે હતું. જો 1951માં કેટલા ટન હતું, આંકડાઓ ખાસ ધ્યાન રાખી લેજો. 51માં જે છે 51 ટન જે હતું, 1 ટન એટલે કે 20 આપણે 100 મણ ગણીએ છીએ. બરાબર. 51 ટન જે અનાજનું આપણે હતું, અને જે એ વધીને 2013-14માં આજે 51 છે, તો 2013-14માં એ કેટલા ટન થઈ ગયું છે, 265 ટન જે આપણે વિક્રમજનક વધારો થયો છે. 265 ટન જે વધારો થયો છે અનાજનો. ખાસ ધ્યાન રાખજો, આપણી પાસે આજે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરી શકાય છે. બરાબર. આ ભંડાર જે છે ટકાવી રાખવો અને તેને વધારો કરવો આવશ્યક છે. બરાબર. અનાજમાં જે બફર સ્ટોક ઊભા કરીને દુષ્કાળ કે ઓછા, બફર સ્ટોક એટલે આપણે જે સંગ્રહ કરીએ છીએ એ ગોદામોમાં, દુષ્કાળ કે ઓછા અનાજના ઉત્પાદન સમયે અનાજની તંગીને અટકાવી શકાય છે. અનાજના જે ગોદામોમાં રહેલ અનાજને વૈજ્ઞાનિક જે પદ્ધતિ અપનાવી અને અનાજનો બગાડ થતો અટકાવી શકાય છે. આ અનાજના જે હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને જે ભૂખ મિટાવી શકીએ છીએ. બરાબર. અનાજનો બગાડ અટકાવવો એ સમયની જરૂરિયાતની તાતી જરૂરિયાત છે. અનાજના સંગ્રહ અને પ્રબંધની વ્યવસ્થા સુદૃઢ કરવી પણ અતિ આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા એટલે કે ફૂડ સિક્યુરિટી એક્ટ, બરાબર, એ પણ ધ્યાન રાખજો, FSA, એના અંતર્ગત જો ગરીબો અનાજ વિતરણ કરવાની જોગવાઈની સારી શરૂઆત કરી છે. બરાબર. ત્રીજો અને છેલ્લો જે આપણો મુદ્દો છે એને આપણે જોઈ લઈએ કે એ બધું આપણે મહત્વનું તો ગણી જ શકીએ, કેમ કે જે આપણી પાઠ્યપુસ્તકમાં આપેલું એને આપણે ઇગ્નોર કરતા નથી.
તમારા જે એકમ કસોટીમાં જે વાત વાત કરી કે ભાઈ ચાર ચેપ્ટરો જે છે એમાં આપણે થોડુંક જે છે એ 16મું ચેપ્ટર જે એ લોકોએ પડતું મૂક્યું છે, એના કારણે આપણે જે થોડુંક આમાં જે જે વિડીયો છે એ લેન્ધી એટલે લાંબા વિડીયો બનાવેલા છે કે જે ટૂંકમાં વિડીયો નથી બનાવેલા અને થોડા લાંબા વિડીયો બનાવેલા છે, પણ સરળ છે એ તમને કોઈ તકલીફ પડશે નહીં, બરાબર, કેમ કે ચાર ચેપ્ટરમાંથી તમારે સૌથી અગત્યનું જે છે એ ખાસ કરીને 10મો પાઠમાં જે છે એ પાકો જે છે પાકોમાંથી આપણે કૃષિની પદ્ધતિ અને કૃષિની જે મેં તમને વાત કરી કે ભાઈ પ્રકારો જે હતા એ બે, ત્રીજું જે સંસ્થાકીય અને ટેકનિકલ સુધારા, આ ચાર જે ટોપિકો કરશો તો 25 માર્ક્સમાં તો એકમાં એ આવી જ જવાનું છે. 17મા ચેપ્ટરમાં પણ તમારે અગત્યના જે પ્રશ્નો છે એ ગરીબીના તમને મેં તમને વાત કરી હતી અને આ બાજુ બેકારીના હતા, બરાબર, એ બે થઈ જાય એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 4થા પ્રકરણમાં તમારે જે છે એ મહત્વના મહત્વના વિડીયો તમને જોવા મળશે, જેમ કે આપણે જે વિદ્યાપીઠો હતી એ વિદ્યાપીઠના તમે વિડીયો એકવાર જોઈ લો એટલે તમારે એ પણ કવર થઈ જશે, એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 4થા વિડીયોમાં તમને વાત કરી કે જે વિદ્યાપીઠનો અને એક અગાઉનો જે વિડીયો હશે કે ભાઈ પ્રાચીન ભારતીય સાહિત્ય મધ્યકાલીન છોડી દેશો તો પણ એ ચાલશે, કેમ કે બધું તો તમારે પરીક્ષામાં 25 માર્ક્સમાં તો કેટલું પૂછી પૂછીને પૂછે તમને, બરાબર, એટલે આ તમારે કોઈ જાતની ટેન્શન લેવા નહીં, ખાલી આ વિડીયો જે છે તમારે જોઈ અને એકવાર ખાલી વાંચન કરો એટલે યાદ રહી જશે. છેલ્લો ટોપિક જે આપણે જોઈ લઈએ, ભારતનો જે ખેડૂત છે એ ખેતીની પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશ્યથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકરણની નીતિનો અમલમાં મુકાય છે, બરાબર. વૈશ્વિકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે, ખેતી પાકોને નિકાસ અને કે આયાત કરવાની પ્રક્રિયા જે સરળ થઈ છે, ગુજરાતમાં જે છે કપાસ મરચા તલ ચીનના જે બજારમાં અને વિશ્વના વિવિધ જે ભારતમાં પણ મળતા થયા છે. વૈશ્વિકરણથી ભારતમાં જે બહુરાષ્ટ્રીય કંપનીઓના વેચવામાં આવતા મોંઘા ભાવને જીનેટિકલી મોડિફાઈ, બરાબર, એટલે કે બીટી બિયારણો પણ આવ્યા, આને લીધે શું થયું ખર્ચાળ જે ખેતી છે બની છે, જો કે કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો થયો છે. આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ જે છે ઉત્પાદનોને સ્પર્ધાનો જે સામનો કરવો પડે છે, કેટલાક ઉત્પાદનો જે વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા તેમના જે પેટન્ટ છે રજિસ્ટ્રેશન ઊભી થઈ છે, બરાબર, વિશ્વમાં જે બજારમાં આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશોની જે પેટર્ન છે દેશના નામે નોંધાવી જરૂરી છે. ખાસ કરીને ધ્યાન રાખજો કે હવે જો કે છેલ્લા મુદ્દામાં આપણે વાત કરીએ કે ભાઈ ભારતે જે છે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ જે ક્ષેત્રે જોડાયેલા લોકોને આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિ વિકાસ જે કૂચ છે એ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિની નક્કર વ્યૂહરચના પણ ગોઠવવી પડશે. મેં તમને વાત કરી કે ભાઈ આ તમારે ચેપ્ટરમાં જે ખાસ જે પ્રશ્નો હતા એ મેં તમને કહી દીધા છે કે એક જે ટોપિક છે આપણો જે વાત કરી હતી કે ભાઈ સિંચાઈની પદ્ધતિઓ અને ખેતીના જે પ્રકારો છે એ, પછી જે કઠોળના પાકો છે એમાં કોમન મુદ્દા જે મેં તમને જે પાકો છે કૃષિના પાકો છે એમાં કોમન મુદ્દા બધામાં છે જ, બરાબર, જેમ કે તાપમાન છે વરસાદ છે જમીન છે અને કયા કયા રાજ્યો છે, બરાબર, એટલું યાદ રાખો. પછી બીજા બે મહત્વના પ્રશ્નો જે છે કે ભાઈ ઘઉંને અનાજનો રાજા શા માટે ગણવામાં આવે છે એ, અથવા પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં પણ આવે છે એ પણ તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન એક પણ એ તમારે મહત્વનો છે કે ભાઈ જે રૂને સફેદ સોનું પણ કહેવામાં આવે છે. આ 3-4 પ્રશ્નો જે છે એ અગત્યના કરી નાખો એટલે એ જે તમારે પાકોમાંથી એટલું તમે કન્ફર્મ આવી શકે, બરાબર. છેલ્લે જે આપણે જોવાના છે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ, આ બે જોઈ લો. હરિયાળી ક્રાંતિ એક મુદ્દો છે અને છેલ્લે જે વાત કરી ભાઈ અર્થાકરણ પર ભારતની શું અસર પડી છે. 4થા પાઠમાં તમે શું યાદ રાખશો કે ભાઈ જે ભારતનો જે પ્રાચીન ભારતનો સાંસ્કૃતિક વારસો અને વિદ્યાપીઠો કરેલો એટલે આ 4થો અને 10મો પાઠ તમારે એકદમ કવર થઈ જશે. અને 17મા પાઠમાં પણ તમારે કોઈ ટેન્શન લેવા જરૂર નથી, ગરીબીના છે અને બેકારીના છે, બરાબર, એના માટેની કેટલીક યોજનાઓ છે કેવી રીતે ગરીબી દૂર કરી શકાય અને કેવી રીતે જે બેકારી દૂર કરી શકાય, બરાબર. આ જે તમારા માટે જે અગત્યના પ્રશ્નો હતા એ મેં તમને કીધા છે, એ પ્રશ્નો તમે વાંચો તો તમારે કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે 25 માર્ક્સમાં વધીને તમારે આટલા જ પ્રશ્નો હરીફરીને તમારા સામે આવશે.